હજે આપણા બે રાઉન્ડ બાકી છે, મિલનભાઈનો પણ રાઉન્ડ બાકી છે, વનિતાબેન આવશે, ભૂમિબેન આવશે, ચાતા નહીં. ગૃહમંત્રી સાહેબે મોડે સુધી ચાલુ રાખવાની છૂટ આપી છે, એમનો આપણે દિલથી આભાર માનીએ છીએ. સાથે સાથે હું જામનગરની આધ્ય શક્તિ પરિવાર સાથે જોડાયેલી તમામ જનતાનો ખૂબ ખૂબ આભારી છું કે આ વર્ષે ફરીથી તમે બધાએ ખૂબ સાથ સહકાર આપ્યો અને આધ્ય શક્તિ નવરાત્રી સાથે જોડાણા સિઝન પાસ લીધા, ફ્લેક્સિબલ પાસ લીધા અને આધ્ય શક્તિના આ આયોજનને સાથ અને સહકાર આપ્યો છે. હવે શનિવાર અને રવિવાર છે. નાની એવી વાત કરવા આવ્યો છું કે મારે તંત્રને ફરીથી પોલીસ સ્ટાફને પણ કહેવું છે કે તમે અમારા સુરક્ષામાં છો, અમને ખૂબ આનંદ છે, તમે ખૂબ સાથ અને સહકાર આપો છો, આપી રહ્યા છો, પણ ખૂબ વિશાળ ખર્ચો છે અને આને પહોંચી વળવા માટે આવતા વર્ષે ફરીથી આવું જ સુંદર આયોજન કરી શકીએ, ટકી રહી શકીએ આયોજનમાં, એના માટે તમે પણ થોડો સાથ સહકાર આપો અને સ્ટાફના નામે થોડું ઓછો આપણે યુઝ કરીએ એવી હું બધાને વિનંતી કરું છું. અને સાથે સાથે એ તમામ ભાઈઓને પણ એ વિનંતી કરું છું કે આપણે અહીંયા ડ્રિંક ન કરીએ, માતાજીનું મંદિર છે, ડ્રિંક કરીને ન આવીએ. આપણે બધા જ નથી આવ્યા, અમુક અમુક એવા કેસીસ બન્યા છે, આ વર્ષે ખૂબ સરસ રીતે ચાલે છે, પણ ન થાય બધા ધ્યાન રાખજો, વિનંતી કરવા આવ્યો છું. અને બધાએ ખૂબ સાથ સહકાર આપ્યો અને ફરી ફરી આવતા વર્ષે આપણે મળતા રહીશું અને માતાજીની ઈચ્છા હશે તો ફરીથી કરશું. અત્યારે એ વિચારી રહ્યા છીએ આવતા વર્ષનું, પણ ઈચ્છા હશે તો કરશું, પણ એ જેવો સમય. તો આપ બધાનો ખૂબ ખૂબ આભાર, બસ સાથ સહકાર આપતા રહેજો. શનિવાર રવિવાર છે અને પાસ ડુપ્લિકેટ આવે છે, ડુપ્લિકેટ આવે એટલે અમારા ત્યાં ખબર પડી જ જાય છે, એટલે કોઈ બનાવતા હોય એ બંધ કરી દેજો, આપણા ઘરનું જ છે. થોડોક તમે પાસ લેશો ને તો એક ફંડ તરીકે સપોર્ટ રહેશે, અહીંયાથી કોઈ પૈસા કમાઈને લઈને જ જવા. બસ આપણે બધા જ થોડો થોડો સાથ અને સહકાર આપશું. ટિકિટ થોડીક વધી ગઈ છે તો એમાં પણ થોડોક સપોર્ટ કરજો, લેજો બધા, જેથી કરીને આવતા વર્ષે ફરીથી આપણે બધા એક સાથે મળી શકીએ, રમી શકીએ, માતાજીની આરાધના કરી શકીએ. જય આદ્ય શક્તિ. ઓકે સંજયભાઈ, ટિકિટ વધારવી પડે ને, પાછી એનું કારણ છે આ એટલા કલાકાર ભેગા કર્યા છે ને, આટલામાં તો એક નાના મોટા સમાજનું સમૂહ લગ્ન થઈ જાય એમાં. થેન્ક યુ સંજયભાઈ, થેન્ક યુ સો મચ. છેલ્લે એક સરસ મજાની વાત કરી તું, મને એક ફ્રેન્ડે અત્યારે અહીંયાથી મેસેજ કર્યો, મને કે પેલી ચાયવાળી શાયરી બોલો ને યાર. વાહ, વાત તો ઈ પણ સાવ સાચી છે ભાઈબંધ, વાત તો ઈ પણ સાવ સાચી છે કે ફરી ગરમ કરેલી ચાય અને સમાધાન કરેલા સંબંધોમાં પહેલા જેવી મીઠાશ ક્યારે નથી રહેતી.